ડીસા તાલુકાના ધાડા ગામે 5 વર્ષ પહેલા દલિતો અને દરબારોના ઝઘડાને લઈને બાઇક અને ટ્રેક્ટરના અકસ્માતમાં રમેશ હરિજન નામના દલિત યુવાનનું મોત થયું હતું. ત્યારે દલિતોએ હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે ડીસા ખાતે ન્યાય મેળવવા મામલતદાર કમ્પાઉન્ડમાં 26 જેટલા દલિત પરિવારો હિજરત પર બેઠા હતા, જેથી વહીવટી તંત્રએ આ પરિવારોને વારંવાર સમજાવ્યા છતાં પોતાના ગામમાં તેઓ પરત ફરવા તૈયાર ન હતા. ત્યારે 5 વર્ષ બાદ વહીવટી તંત્રએ દાંતીવાડા નજીક સોડાપુર ગામની 70 પૈકીની ગામતળની જમીનમાં પ્લોટ આપી પુનઃવસવાટ માટેની વ્યવસ્થા કરી આપી છે. તેઓ માટે લાઇટ પાણી જેવી પૂરતી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. ઘણા પ્રયત્નો પછી સોડાપુર ગામે અમે ગૌચરની જે જગ્યા છે એમાં સરકારશ્રીની ખાસ પરવાનગી મેળવી અને ગામતળમાં નીમ કરી 9,005 ચોરસ મીટર જમીન અને એવી જ સરકારી ખરાબાની જગ્યા અમે ગૌચરમાં નીમ કરી અને સામે ગૌચરમાં 1 પણ સેન્ટીમીટર જગ્યા ઓછી નથી કરી. ગામતળ નવું બનાવ્યું, એનું પ્લાનિંગ કર્યું અને એમને આજે વસવાટ માટે ત્યાં સ્થળાંતર કરાવવા માટે પણ મદદ સરકારી તંત્ર દ્વારા આપી છે. ન્યાય માટે છેલ્લા 5 વર્ષથી હિજરત પર બેઠેલા 26 જેટલા પરિવારોમાં મહિલાઓ, પુરુષો અને નાના બાળકો સહિત 150 જેટલા સભ્યો છે. ત્યારે તેમને સોડાપુર ગામની ગામતળની 9,000 ચોરસ મીટર જમીનમાં 26 પ્લોટની ફાળવણી કરાતા દલિત પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ પૂરતી સુવિધા સાથે ખેડવાલાયક જમીન પણ મળી રહે તેવી આશા રાખી યોગ્ય ન્યાય મળ્યો હોવાનું તેમણે જણાવ્યું. 5 વર્ષથી મામલતદાર કચેરી બેઠા ન્યાયની માગણી માટે. હવે સરકારશ્રીએ મને આ રહેવા માટે પલોટનું પછી મકવનશાહીની પોણીની એવી વ્યવસ્થા કરી આપી છે. સરકાર ઉભળ છે, સરકારમાં બાપ અમને તડકે નોસ્યો, અમને સોયલે સરકારી લીધા અને સરકાર અમારી અરજ ઉભળી અને હારા ઠકવાની અમને જગ્યા આલીને અમને બિહાડે હોળા પર ગામમાં પણ સરકાર તમારું હારું થશે. છેલ્લા 5 વર્ષથી ડીસા કમ્પાઉન્ડ કચેરીમાં છાપરા ઉભા કરીને ન્યાય મેળવવા માટે હિજરતી પરિવારોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યારે વહીવટી તંત્રએ ટ્રકમાં પોતાના માલ સામાન સાથે સોડાપુર ગામમાં લઈ જતા દલિત પરિવારોમાં આનંદ છવાયો. કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા, VTV પાલનપુર.